ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. જીએસટી કાઉન્સિલે રિટર્ન દાખલ કરવા માટે ટેક્સની ચૂકવણી પર નાના અને મધ્યમ વેપારીઓને રાહત આપવા માટે વ્યાપક પ્રમાણમાં પરિવર્તન કર્યા છે. એક્સપોર્ટર્સને નિયમોમાં રાહત આપવામાં આવી છે અને 2 ડઝનથી વધુ વસ્તુઓ પર ટેક્સ દરોમાં ઘટાડો થયો છે. ઇનડાયરેક્ટ ટેક્સ રિજીમ 3 મહિના પહેલા શરૂ થયો હતો. સુપ્રીમ કોર્ટ મહાત્મા ગાંધીની હત્યાની તપાસ ફરીથી શરૂ કરી શકે છે. 30 જાન્યુઆરી 1948માં નથુરામ ગોડસે દ્વારા રાષ્ટ્રીય રાજધાનીમાં ગાંધીને મારવાના લગભગ 7 દશક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલ સામગ્રીની તપાસ માટે સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ અમરેન્દ્ર સરણની નિમણૂક કરી છે. પૂર્વ સીએમ નારાયણ રાણે સત્તારૂઢ બીજેપીના નેતૃત્વવાળા એનડીએમાં સામેલ થશે. ગયા અઠવાડિયે તેમણે મહારાષ્ટ્ર સ્વાભિમાન પાર્ટી નામક એક નવા રાજકીય દળની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા પ્રમુખ મુદ્દાઓ તથા કોંકણના વિકાસના મામલાને પ્રાધાન્ય આપશે. શુક્રવારે સવારે ચીનની સીમા પાસે અરુણાચલ પ્રદેશના ત્વાંગ જિલ્લામાં આઈએએફનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, જેમાં સવાર તમામ 7 લોકોના મોત નિપજ્યા છે. ક્રેશના કારણોની તપાસ માટે એક કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની સ્થાપનાના આદેશ આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તમામ નાની અને ઉચ્ચ ન્યાયાલયોના જજોની નિમણૂક, પદોન્નતિ અને ટ્રાન્સફર માટે પોતાની તમામ ભલામણોને પબ્લિક ડોમેનમાં રાખવાનો ફેસલો લીધો છે. કોર્ટની કાર્યવાહીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અવૈધ અપ્રવાસીઓના વધતા પ્રવાહને ધ્યાનમાં રાખતા બીએસએફએ ભારત બાંગ્લાદેશ સીમા પર 140 અસુરક્ષિત સ્થાનોની ઓળખ કરી અને દલાલોની મદદથી થનારા રોહિંગ્યાઓની ઘૂસણખોરીને અટકાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. જેલમાં બંધ એઆઈએડીએમકે નેતા વીકે શશિકલાને ચેન્નાઈમાં પોતાના બીમાર પતિ એમ નટરાજનને મળવા માટે 5 દિવસની પેરોલ આપવામાં આવી છે. પેરોલની અવધિ દરમિયાન તેમને તમામ રાજકીય પ્રવૃત્તિઓથી દૂર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સીએમ ઈ પલાની સ્વામીની અધ્યક્ષતાવાળા એઆઈએડીએમકે દળે ચૂંટણી પંચને નિવેદન કર્યું છે કે 2 પાંદડાવાળા ચિહ્ન અને નામ પર લાગેલા પ્રતિબંધને તત્કાળ હટાવવામાં આવે. આયોગને તે ચિહ્ન તેમને આપવાનો પણ આગ્રહ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટીએ કુહાડીને દાટી દીધી છે અને એકત્રિત થઈ ગયા છે. રાષ્ટ્રીય મહિલા આયોગે સપ્ટેમ્બરમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં થયેલી હિંસા માટે પૂર્વ વાઇસ ચાન્સેલરને દોષી ઠેરવ્યા છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે જો જીસી ત્રિપાઠીએ તે યુવતીઓ સાથે મુલાકાત કરી હોત જે છેડતીની વિરુદ્ધ આંદોલન કરી રહી હતી તો સ્થિતિ આજે મળતી ના હોત. સંગીતના દિગ્ગજ કલાકાર એઆર રહેમાને પીએમ નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા કરવામાં આવેલ નોટબંધીના આધાર પર ધ ફ્લાઇંગ લોટસ નામક એક 19 મિનિટના મ્યુઝિક પીસનું ઉદઘાટન કર્યું, પરંતુ તેમણે સાથે એમ પણ કહ્યું કે આ મ્યુઝિક પીસ થકી તેઓ કોઈ પણ ફેસલો નથી સંભળાવી રહ્યા. અમારી સાથે બની રહો. કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.